समिति संचालित जे कार्यक्रम हतो ए कार्यक्रम में साबरकांठा जिल्लामांथी अने विशेष करीने साबरकांठा जिल्लानी जिल्ला शिक्षण समिति संचालित प्राथमिक शाळा में जे लोकोए अभ्यास कर्यो छे अने समग्र गुजरात में शिक्षण सेवा वर्ग बे अने शिक्षण सेवा वर्ग एक तरीके जे लोकोए फरज बजावी छे अने बजावी रह्या छे एवा निवृत्त अने प्रवृत्त अधिकारीश्रीओने सन्मानवानो आ कार्यक्रम हतो। एना पाछळनो मूलभूत उद्देश्य ए हतो के आ जे लोकोनुं सन्मान कर्युं एमांथी मोटा भागना કોઈને કોઈ રીતે શિક્ષક તરીકેના વ્યવસાય સાથે સંકળાઈ અને તેની અંદરથી આ લોકોએ પ્રગતિ કરી છે। જે અત્યારે જે શિક્ષકો કામ કરી રહ્યા છે એની સામે એક આદર્શ પ્રસ્તુત કરવો કે એ લોકોનામાં પણ એક ક્ષમતા છે કે એ પણ પોતાના જીવનમાં આગળ વધી શકે તેવા શુભ આશયથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના આયોજકો એ ખૂબ મહેનત આ સાબરકાંઠામાંથી શિક્ષણ સેવા વર્ગ એક અને બે વહીવટીમાં જે સિલેક્ટ થયા જેમણે સેવાઓ આપી નિવૃત્ત હોય કે પ્રવૃત્ત હોય એ તમામ અધિકારીઓનો અમે આજરોજ સન્માન કર્યું છે। એના પાછળના બે હેતુ હતા કે આ બધા જ અધિકારીઓ એ સરકારી શાળામાં ભણેલા છે। અમારે ત્યાંથી આનંદ પટેલ સાહેબ આઈએએસ પણ સરકારી શાળામાં ભણીને થયા છે, તો આ જિલ્લાની અથવા તો રાજ્યની પ્રાથમિક શાળાઓએ ઉચ્ચ અધિકારીઓ, સારા માણસો, સારા રાજકીય નેતાઓ આપ્યા છે। પ્રાથમિક શિક્ષણ હંમેશા સારું રહ્યું છે અને ભવિષ્યમાં પણ આનાથી ખૂબ સારું રહેશે એ માટે હાલના શિક્ષકોને એક પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે એના માટે આ કાર્યક્રમ કરેલો કે તમારી શાળામાં ભણતા બાળકો ભવિષ્યના સાયન્ટિસ્ટ છે, આઈએએસ આઈપીએસ ઓફિસર્સ છે, ભવિષ્યના રાષ્ટ્રપતિ વડાપ્રધાન છે, તો આપ એની આ શક્તિઓને ઓળખો અને એમને સારું શિક્ષણ આપવા માટે કાર્ય કરો। ઉપરાંત આ બધાને એટલે પસંદ કરેલા કે આ બધાએ પોતાની કારકિર્દી શિક્ષક તરીકે શરૂ કરેલી, એટલે એક શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી અને શિક્ષણ સેવામાં ઉચ્ચ કોટી સુધી એટલે કે ટોપ સુધી જઈ શકાય છે જેમ આપણા નિયામકશ્રી છે એમ, તો એને શિક્ષકોને પણ એક પ્રેરણા અને પ્રોત્સાહન મળે, પોતાના પ્રગતિ કરવા કારકિર્દીમાં એ પ્રગતિ કરવાનો એક ઉત્સાહ મળે એના માટે પણ આમનું ખાસ સન્માન કરવામાં આવ્યું। સાબરકાંઠા જિલ્લા સમગ્ર રાજ્યમાં શિક્ષકો તો પૂરા પાડે જ છે, એવો કોઈ તાલુકો નહીં હોય રાજ્યનો કે જ્યાં સાબરકાંઠાનો શિક્ષક નહીં હોય। એવી જ રીતે સાબરકાંઠા જે છે એ જુદા જુદા જિલ્લાઓમાં શિક્ષણ સેવા વર્ગના અધિકારીઓએ પણ પૂરા પાડે છે, એટલે સાબરકાંઠાનું શિક્ષણ અને શિક્ષણને જ્વલંત રાખતું સાબરકાંઠા બસ આ બને।